यस नमस्ते नमस्कार विश्व આપનો ઇન્ટરવ્યુ કોડ શૈક્ષણિક લાયકાત અનુભવ આટલું જણાવો. આજના ઇન્ટરવ્યુ માટેનો મારો કોડ ETE છે. મેં મારું ગ્રેજ્યુએશન મેથેમેટિકલ સાયન્સ સબ્જેક્ટ સાથે VP એન્ડ RPTP સાયન્સ કોલેજ વલ્લભ વિદ્યાનગરથી કમ્પ્લીટ કર્યું હતું. ત્યારબાદ મારું પોસ્ટ ગ્રેજ્યુએશન સરદાર પટેલ યુનિવર્સિટી ડિપાર્ટમેન્ટ ઓફ મેથેમેટિક્સ ખાતેથી કમ્પ્લીટ કર્યું હતું. મેં મારી BEDની ડિગ્રી MB પટેલ કોલેજ ઓફ એજ્યુકેશન વલ્લભ વિદ્યાનગર સરદાર પટેલ યુનિવર્સિટી ખાતેથી મેળવી હતી અને 2011થી જિલ્લા પંચાયત દાહોદની એક પ્રાથમિક શાળામાં ધોરણ 6-8માં ગણિત વિજ્ઞાન વિષયના વિશેષ શિક્ષક તરીકે મારી ફરજો બજાવી છે. 2019થી નિયામક શ્રી આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા સંચાલિત આદર્શ નિવાસી શાળા લીમખેડા ખાતે ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં ગણિતશાસ્ત્રના વિશેષ શિક્ષક તરીકે મારી ફરજો બજાવું છું અને છેલ્લા 5 મહિનાથી આદર્શ નિવાસી શાળા સિંગવડમાં ઇન્ચાર્જ આચાર્ય તરીકે મારી વધારાની ફરજો બજાવું છું. ક્રિકેટ રમવું એ મારો શોખ છે. બરાબર છે, ક્રિકેટ રમો છો એમ ને? હા સર. સરસ, ચલો. ક્રિકેટ તો જોકે આખું ભારત રમે છે. જી સર. એટલે કોમન શોખ છે બધાનો, ભારતીયોનો. બિલકુલ સર. પણ આપણે આ વર્લ્ડ કપમાં હારી ગયા એટલે થોડું દુઃખ થયું. બિલકુલ બિલકુલ સર. ખરેખર જીતી જવું જોઈએ ને. બિલકુલ. અપેક્ષાઓ તો સર આપણી હોય. હા સર, ફિલ્ડિંગ બેસક બહુ મસ્ત કરી. એ લોકો ઉતરણ ત્યારે એટિટ્યુડથી જ ઉતરા હતા કે અમે છે નહીં આવું. બિલકુલ બિલકુલ. ભલે એમાં પડવું પડે, પડતા મૂકવા પડે કે કાંઈ પણ, એમણે પોતાનું 100% ફિલ્ડમાં આપી દીધું અને સાથે સાથે થોડી પીચ પણ એમની ફેવરમાં રહી સર. એ તો બધું કેવું છે, ફોર્ચ્યુન ફેવર્સ ધ બ્રેવ. બિલકુલ સર. તમે ડાય માર દો બોલ પકડવા માટે તો પછી હા તમને સફળતા મળવાની જ છે. બિલકુલ સર. બસ તો આમાં એવું જ છે કે ભાઈ તમે તમારું બેસ્ટ આપો ને એટલે તમને સફળતા મળે છે. જી સર. સરસ. તો આદર્શ નિવાસી શાળામાં તમે આચાર્ય તરીકે પણ હાલ ઇન્ચાર્જ કામ કરો છો અને એમાં જ તમારે વર્ગ 2ના અધિકારી બનવું છે. જી સર. તો ક્લાસ 2 અધિકારી તરીકે આદર્શ નિવાસી શાળામાં મુખ્ય ફરજો શું હોય છે? જી સર, મોટાભાગે જે હાઈસ્કૂલના આચાર્યની હોય એ જ ફરજો હોય છે, પરંતુ એના સિવાય હોસ્ટેલની એક બહુ મોટી જવાબદારી આદર્શ નિવાસી શાળાના પ્રિન્સિપાલને હોય છે. તો હોસ્ટેલ બાબતે તો ખાસ કાળજી રાખવી જરૂરી છે, કારણ કે એક બહુ મહત્વનું. બિલકુલ સર. કામકાજ છે. જી સર. પણ હોસ્ટેલ માટેનો કોઈ સ્ટાફ તો અલગ આપતા હશે? ગુરુપતિ સ્ટાફ હોય છે સર, હોય છે. પણ છતાંય એક આચાર્ય તરીકે જ્યારે તમે ત્યાં છો વર્ગ 2ના અધિકારી તરીકે, ત્યારે નીચેનું બધું મેનેજમેન્ટ તમારા હાથમાં આવતું હોય. અલ્ટિમેટલી જવાબદારી સર આચાર્યની બને છે. લીમખેડા. લીમખેડા શેના માટે પ્રખ્યાત છે? લીમખેડા સર કંજેટા લીમખેડાનું છે, ત્યાં મધ માટે એ આપણા ગુજરાત રાજ્યમાં પ્રખ્યાત છે. મધ માટે કંજેટા જાણીતું ખરું. જી સર. એ તો હવે લીમખેડામાં ધાનપુરમાં આવે ને? હા, તાલુકો હવે ધાનપુર થઈ ગયો છે. રતનમહાલ. રતનમહાલ એ પણ ધાનપુર તાલુકો. બરાબર છે. શું છે રતનમહાલની વિશેષતા? સર એ રીછ માટેનું અભયારણ્ય છે. કઈ નદી કઈ છે ત્યાં? ત્યાંથી રતનમહાલ એ પાનમ નદીનું ઉદગમ સ્થાન રતનમહાલ છે. અને કંજેટા જોડે કઈ નદી છે? એ પાનમ જ છે સર. બીજી કઈ નદીઓ ત્યાં જોવા મળે? ત્યાંથી એક હડફ નદી જોવા મળે છે જે ધાનપુર તાલુકામાંથી નીકળે અને અમારા લીમખેડામાંથી પસાર થાય છે. બરાબર છે. મોટી નદી કોઈ ખરી ત્યાં? મોટી નદી ના સર, કોઈ મોટી નદી નથી. પાનમ નદી અને હડફ નદી આ બે. મોટી મોટી નદી. મોતી. અચ્છા, ના સર એનું નામ સાંભળ્યું? ના સર, નથી નામ સાંભળ્યું મેં. પછી કંઈક લીમખેડામાં કંઈક બનાવે છે એવી આમ આઈટમ સ્પેશિયલ જમવાની કોઈ આમ, કેમ સુરતમાં ઘારી છે? અચ્છા, સુરતની અંદર લોચો છે એ રીતે? બિલકુલ સર, લીમખેડામાં તો નથી સર કોઈ. કશું નહીં બનાવતા? નહીં, જનરલી જે આપણે સામાન્ય પાણીપુરી આ તે પંચુરિયન એવું હોય છે, પણ કોઈ સ્પેશિયલ જેમ દાહોદની રતલામી છે એવું પ્રખ્યાત છે એ રીતે લીમખેડાનું કશું ખાણીપીણીની બાબતમાં નથી. દાહોદની કચોરી ખરી ને? રતલામની કચોરી સારી આવે સર. બરાબર છે.
પાનિયા બનાવે પાનિયા પાનિયા હા સર પાનિયા પાનિયા દાળ જેમ દાળ બાટી હોય છે રાજસ્થાની એમાં લોટ આપણે મકાઈનો યુઝ કરીએ તો એ પાનિયા થાય અને એની સાથે સ્પેશિયલ દાળ અડદની હોય છે એ દાળ પાનિયા એક આપણે હમણાં વાત કરીએ રતલ માલનું પણ ત્યાં જઈએ તો દાળ પાનિયાનો પણ લહાવો લેવા જેવો ખરો સર એટલે હું પૂછું છું તમને કે ભાઈ કે આઈટમ તો તમે ના હા દાળ પાનિયા ઓકે સર થોડું ભૂલાઈ ગયેલો મોતી નદી છે ત્યાં મેં તમને કીધું હોય તો હોય છે અચ્છા મોતી નદી ઓકે મને જોબ કરો છો એટલે તમને તો ખબર હોવી જોઈએ હા સર પણ એ મને ખ્યાલ નથી કઈ વાંધો નહીં દાવત આમ ભૌગોલિક રીતે શેના માટે જાણીતું છે ભૌગોલિક રીતે દાવતની વિશેષતા શું ભૌગોલિક રીતે ત્યાં આપણો વિંધ્યાચળ પર્વતમાળા જે છે એનો છેડા અમારા દાવતમાં છે એવું કહેવાય રતનમહાલ છે એ એનો છેલ્લો છેડો વિંધ્યાચળ પર્વતમાળાનો છે બીજું કોઈ મંદિર એ રીતે પૂછો છો સર ભૌગોલિક રીતે શું દાવત આમ જાણીતું છે એના માટે કહેવાય એક ભૌગોલિક રીતે એ ખાડા ટેકરાવાળો વિસ્તાર છે ડુંગરાળ વિસ્તાર કહેવાય એટલા માટે મકાઈના પાક માટે અનુકૂળ છે એટલે મકાઈ માટે દાહોદ જાણીતું ખરું અને એના સિવાય કોઈ વિશેષ ભૌગોલિક તો કંઈ આવ્યું એવું મને ખ્યાલ નથી આવ્યો સાંસ્કૃતિક રીતે સાંસ્કૃતિક આદિવાસીઓની વસ્તી સર અમારે વધારે છે એના કારણે અમારી બાજુના આદિવાસીઓના સાંસ્કૃતિક નૃત્યો ટીમલી ખાસ કરીને એ જાણીતું છે બરાબર ગુજરાતભરમાં ટીમલી અત્યારે એના માટે દાહોદના ગીતો અને દાહોદના નૃત્યો ત્યાંના જે ચાળા કહે છે સ્થાનિક ભાષામાં મેળાઓ હા સર આંબલી અગિયારસનો મેળો ફાગણ સુદ એકાદશીના દાડે હસ્તેશ્વર મંદિરે ભરાય છે એના સિવાય ગોળ ગધેડાનો મેળો એ પણ હોય છે જેસાવાડામાં સર અને ગાયગુવાહાટીનો એ ગરબાડામાં હોય છે નવ વર્ષ પછી આવે છે આદર્શ કોણ છે તમારા મારા આદર્શ મારા પપ્પા છે સર પપ્પા બધાને આદર્શ હોય તે મધર બ્રધર એ સિવાય કોઈ એમ જીવનમાં આદર્શ ખરું જી સર મને પાંડુરંગ શાસ્ત્રીની ફિલોસોફી ગમે છે એના સિવાય ઓશોને પણ ક્યારેક સાંભળું છું સર અને ડૉક્ટર વિકાસ દિવ્ય કીર્તિ સર જે છે એમને પણ સાંભળવા ક્યારેક ક્યારેક સમય મળે તો એમને પણ સાંભળી લઉં છું ગમે છે સર પાંડુરંગ દાદા બહુ સારું કામ કર્યું બિલકુલ સર તો એ એક ખરેખર સમાજની અંદર આવા બધા યુગ પુરુષો થાય કે જે સમાજને રાહ ચીંધે બિલકુલ સર યોગ્ય જે સદાચરણ કરવું લોકોનું ખોટું ના કરવું મહેનત કરવી મહેનત કરીને જીવનમાં આગળ વધવું એવું બીજા કોઈ મહાપુરુષો થઈ ગયા કે જેણે આવું ખૂબ જ સારું કામ કર્યું હોય જી સર એક મહંત સ્વામી જે સ્વામિનારાયણ સંપ્રદાય છે એ સ્વામિનારાયણ સંપ્રદાય પણ સમાજ માટે વ્યસન મુક્તિ માટે એમના માટે બહુ સરસ કામ કર્યું છે એટલે સોસાયટી માટે એ જ મહત્વનું છે ને સોસાયટી માટે તો શું મહત્વનું છે કે ભાઈ સમાજ જીવન સુધરે બિલકુલ છે સમાજ જીવન સુધરે તો મહેનત કરીને કમાતા થાય આવક મેળવતા થાય અને વ્યસનથી દૂર રહે ફેમિલી માટે રિસ્પોન્સિબલ થાય આગળ બાળકોમાં બી એક પ્રકારના સંસ્કાર ઉદ્ભવે ગુજરાત સરકારનું બજેટ જે છે હા સર એમાં સૌથી વધારે રકમ છે એના પાછળ ફાળવવામાં આવી આ વખતના બજેટમાં સર એક્ઝેક્ટલી ખ્યાલ નથી પરંતુ શિક્ષણ માટે છે શિક્ષણ પાછળ બહુ વધારે રકમ ફાળવવામાં આવી હા સર તો કેમ એવું બન્યું શિક્ષણ પાછળ એટલી બધી રકમ ફાળવવામાં સર આ વખતે નેશનલ એજ્યુકેશન પોલિસી આપણે 2020માં આવી એની અંદર પણ એક પ્રાવધાન છે કે જીડીપીના 6% જેટલી મસ્ત મોટી તો જો 1964-66 માં 68-86 બધામાં એના માટે કીધું છે હા એટલે એવું નથી કે એના હિસાબે વધારે રકમ ફાળવી હા તો સર શિક્ષણનું સ્તર ઊંચું લઈ જવું હશે સર આપણો ગુજરાતમાં શિક્ષણનું સ્તર વિશે સતત ડાઉટ થતા રહ્યા છે જેટલી રકમ વધારે ફાળવી શકાય એટલું એની અંદર ગુણવત્તા મળી શકે પૈસાથી જ ગુણવત્તા આવે કે પછી બિલકુલ નહીં સર સૌથી વધારે તો શિક્ષકોની નિષ્ઠા છે શિક્ષકો જો નિષ્ઠાપૂર્વક કામ કરે તો એનાથી ગુણવત્તા સર વધારે સરસ રીતે આવે શિક્ષકો તો હોવા જોઈએ પૂરા 100% મહેકમ માટે સરકારે ગુણવત્તા સુધારવી હોય તો 100% મહેકમ પૂરું પડવું જોઈએ મહેકમ જ તમે પછી જ્ઞાન સહાયકનું ભરદો કોન્ટ્રાક્ટ બેઝનું તો થોડું ચાલે કાયમી ભરતી જ થવી જોઈએ શિક્ષકોની સર કાયમી ભરતી અત્યાર સુધી થતી પણ આવી છે અને છતાં પણ સરકારને અપેક્ષિત પરિણામ મળ્યું નથી એટલે સરકાર એ તરફ વળી છે સર બંનેના પોઝિટિવ નેગેટિવ પાસા છે એક આનો પણ નેગેટિવ સારી છે એમ
જ્ઞાન સહાયક હું 100% સારી નથી કહેતો સર, એમાં કોન્ટ્રાક્ટ બેઝના શિક્ષકોનું શોષણ થઈ શકે, પછી એવું કહેવાય, આપણે એવું કહીએ સર કે સારી રીતે ક્વોલિફાઈડ થયેલા શિક્ષકો તો સરકારીમાં છે, તો એમને આ સ્કૂલોમાં લીધા હોત તો વધુ સારું રહેત, પણ છતાં પણ અપેક્ષિત ગુણવત્તા ન મળવાના કારણે સરકાર આ તરફ ગઈ છે. એટલે ગુણવત્તા જ્ઞાન સહાયક આપશે અને કાયમી શિક્ષક નથી આપતો એવું કહેવા માંગો તમે? ના, હું એવું નથી કહેવા માંગતો. તો સરકારને એવું લાગે છે સર? સરકારને એવું લાગે. હા, અને સર એક ડર બી હશે ને તો શિક્ષકો કામ બી કરશે. મને પર્સનલ એક અનુભવ એવો છે કે હું અત્યારે જે શાળામાં ઇન્ચાર્જ આચાર્ય છું ત્યાં પ્રવાસી શિક્ષકો જે છે ને એ ડરના કારણે વધારે સારું કાર્ય કરે એ મેં નજરે જોયું છે. હું એ નીતિને સર કોઈ પ્રોત્સાહન નથી આપતો, પણ છતાં પણ મને આ મેં પોતે ફીલ કર્યું છે સર. સાચું છે, તમે સાચા છો, એમાં કોઈ ખોટું નથી. હા સર, પણ કાયમી ભરતી પણ થવી જોઈએ. હા સર, કાયમી ભરતી થવી જોઈએ. ખરેખર તો મહેકમ જાળવવું ને એ બહુ મહત્વની બાબત છે. બિલકુલ, કારણ કે કાયમી ભરતી એક ભેગી તમે કરી દેશો તો આવનારા વર્ષો જે બીએડ કરશે એ વરી પાછા આંદોલન જ કરવાના. બિલકુલ સર, 100% ભરતી કરવી એ હિતાવહ છે આપણને. 100% ભરતી હિતાવહ નથી અને કાયમી ભરતી એમ ટૂંકમાં સો કરવી જોઈએ, પણ એ હવે કેવું છે કે કેલેન્ડર બનાવીને કરવી જરૂર. જી સર. ગણિત દિવસ ક્યારે ઉજવાય છે? 22 ડિસેમ્બર. કોની યાદમાં ઉજવાય છે? સર, આપણા એક મહાન ગણિત શાસ્ત્રી થઈ ગયા શ્રીનિવાસ રામાનુજન, એમના જન્મદિવસને એમની યાદ સ્વરૂપે આપણે ઉજવીએ છીએ. આપણા ગુજરાતના વિદ્યાર્થીઓ મેથ્સમાં બહુ વીક હોય છે. જી, તો ખરેખર શું એનું રીઝન શું છે? સર, પાયો કાચો. એકમાત્ર રીઝન ગણિતનું કાચો હોવાનું એ જ છે, પાયો કાચો હોવો. પાયો કાચો રહી જાય છે. હા સર. હવે પાકો કરવો હોય તો શું કરવું પડે? સર, એને મૂળમાંથી જ્યારે આપણે જે ફંડામેન્ટલ ધોરણ 1, 2, 3ની અંદર જો બાળક સતત હાજર રહ્યું અને જો એણે એનો પાયો પાકો કરી લીધો તો એને આગળ ગણિત ક્યારે એને નડશે નહીં, ઉલટાનો એના માટે એકદમ સહેલો વિષય બની જશે. પણ સપોઝ કોઈ સંજોગો કારણે કોઈ નથી જઈ શકો તો હવે શું કરી શકાય એમાં? સર, એના માટે પ્રાથમિકમાં એક એસટીપી પ્રોગ્રામ્સ ચાલે છે. એ તો બરાબર છે. હા સર, અમુક વર્ષ સુધી જો એ નથી જઈ શક્યું બાળક. હાલ સરકાર એફએલએન લાવ્યું, શા માટે એફએલએન લાવ્યું? એ મૂળભૂત અંક જ્ઞાન માટે જ છે એફએલએન કાર્યક્રમ જે હતો, એ ફંડામેન્ટલ લિટરસી એન્ડ ન્યુમરેસી. તો આપણે પેલા વાંચન લેખન ગણન ચલાવતા હતા અને આ નિપુણ ભારત એમાં શું ફેર છે? આગલે ચાલતો હતો ને પેલા? હા, આગલે ચાલતો હતો. સર, જે વાંચન ગણન લેખન છે જ્યાં સુધી મને ખ્યાલ છે ત્યાં સુધી એ આપણા ગુજરાત પૂરતું મર્યાદિત હતું, જ્યારે નિપુણ છે એ સમગ્ર રાષ્ટ્રને આવરી લેતો કાર્યક્રમ છે. નિપુણ ભારત શરૂ કરવાનું કોણે કીધું? એનસીઆરટીએ કીધું? ખ્યાલ નથી સર. એમએચઆરડીએ કીધું? નથી ખ્યાલ મને એનો. એએનપીએ કીધું? એનપી. એનપીનો એક એ એસડીજી સસ્ટેનેબલ 2025 સુધી 3-3 સુધીના દરેક બાળકોને ફંડામેન્ટલ રિસર્ચ, એટલે આ ફંડામેન્ટલ વસ્તુ આવડી જોઈએ. રિસર્ચ બાબતે શું જોગવાઈ છે એનપીમાં? રિસર્ચ બાબતમાં સર, હવે જે ગ્રેજ્યુએશન છે એ ગ્રેજ્યુએશનની અંદર 3 વર્ષના બદલે તમે 4th વર્ષ કરો છો તો એ 4th વર્ષ તમારે રિસર્ચનું આવશે. એની રિસર્ચ માટે કંઈ સરકાર ઊભી કરશે કોઈ સંસ્થા કે કંઈ એવું? જી સર, કોઈક સંસ્થા છે પણ મને ખ્યાલ નથી એટલો બધો એના વિશે. નેશનલ રિસર્ચ ફાઉન્ડેશન બનાવશે. હા, એનઆરએફ. ખરેખર આપણે રિસર્ચ કરીએ છીએ પૂરતા? ના સર, ભારતમાં રિસર્ચમાં બહુ પાછળ છે એવું કહેવાય. જી સર. તો રિસર્ચ તમે નથી કરતા તો પછી આગળ તમે જે સ્ટેપ લો છો, બધા યોજનાઓ બનાવો છો કે જે કંઈ ખર્ચ કરો છો તો ખોટો જ થાય છે ને. ખરેખર તો પહેલાં રિસર્ચ કરવું જોઈએ. હા સર, શું કહેવું તમારું? સર, એટલે સાચી વાત છે, જે પીએચડી વિદ્યાર્થીઓની રિસર્ચ વિદ્યાર્થીઓની જે ક્વોલિટી હોવી જોઈએ. કોઈ સ્કીમ છે ગુજરાતમાં પીએચડી વિદ્યાર્થીઓને રિસર્ચમાં સહાય આપવા માટેની?
એનબીએચએમ કે એવી કોઈક સંસ્થા, બે પ્રકારની છે, એનબીએચએમ એવી સંસ્થા છે. સર ગણિતમાં અમને એ એનબીએચએમ જે સંસ્થા હતી, એક્ઝેક્ટલી હું નામ સાચું પ્રોનાઉન્સ કરું કે નહીં ખ્યાલ નથી મને, પણ એ આપવા શિષ્યવૃત્તિ વિદ્યાર્થીઓને આપે છે. એમની સરકારની કોઈ સ્કીમ છે? શોધ સ્કીમ, એવું નામ સાંભળ્યું? શોધ, શોધ, શોધ નામ સાંભળ્યું છે. હા સર, શોધ નામ સાંભળ્યું છે, પણ એનું બધું જાણતો નથી. બરાબર. બીજી કઈ કઈ યોજનાઓ ચાલે છે અત્યારે આદિજાતિ વિભાગ વિકાસ વિભાગમાં? શિક્ષણ વિભાગમાં, શિક્ષણ, હા, શિક્ષણને લગતી એક તો આદર્શ નિવાસી શાળા આ યોજના છે. પછી એના સિવાય ફ્રી સીપ કાર્ડ વિદ્યાર્થીઓને, સર ઉચ્ચ અભ્યાસ માટે વિદ્યાર્થીઓને આપવામાં આવે છે. પછી અત્યારે જ્ઞાનશક્તિ ટ્રાઇબલ રેસિડેન્શિયલ સ્કૂલ એક ટ્રાઇબલ વિભાગ માટે એક નવી ચાલુ કરી છે. પછી એના સિવાય ઈએમઆરએસ, હા, એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ, એ પણ શિક્ષણ વિભાગને લગતી છે. એ આખી સોસાયટી છે. તો ઈએમઆરએસ છે, જ્ઞાનશક્તિ ટ્રાઇબલ રેસિડેન્શિયલ સ્કૂલ છે, અને જ્ઞાન આદર્શ નિવાસી શાળાઓ છે. શું ફેર છે આ ત્રણેયમાં? સર જે ઈએમઆરએસ જે છે એનું સંચાલન એક સોસાયટી કરે છે, એ પણ આદિજાતિ વિકાસની એચઓડી છે. જ્યારે આદર્શ નિવાસી શાળાઓ છે એનું સંચાલન નિયામક શ્રી આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા બિરસા મુંડા ભવનથી જ થાય છે. કોણ છે તે નિયામક? નિયામક છે સુપ્રીતસિંહ ગુલાટી સર. ગુલાટી છે સર, ટોપર છે, યુપીએસસી સેકન્ડ રેન્ક હતો. અમારી નિમણૂક નિયામક શ્રી કરશે સર. તમારે કોના અંડરમાં કામ કરવાનું હોય છે? જિલ્લા લેવલે? જિલ્લા લેવલે અમારે મદદનીશ કમિશનર હોય છે, એમના અંડરમાં અમારે કામ કરવાનું હોય છે. સારું, ચલો આપણે તમારું ઇન્ટરવ્યુ અહીંયા પૂરું કરીએ. શું નામ તમારું? પંકજ પટેલ. પંકજભાઈ કેટલા માર્ક્સ છે? 135ની આસપાસ છે સર. સારું છે, વાંધો નહીં આવે. બરાબર, મહેનત કરજો આવીને. રીતે ઓકે સર, આવી જશે સિલેક્શન. થોડું પ્રેક્ટિસ કરવાની બોલવાની, એટલે થોડું સારી રીતે આપણે થોડો ફેરફાર કરો એટલે થઈ જશે. સારું છે, બાકી થઈ જશે. બે ત્રણ પ્રશ્ન પૂછ્યો છે, પૂછો પૂછો. મને મનમાં છે તમને કઈ આમાં નાયો વેર પૂછવું હોય પૂછી લો સર. પહેલા તો બગાસ આપું, કાલ રાતે મોડું બધું ઉજાગરો કર્યો. હા સર, આખી પેનલ જ્યારે બેઠી હોય, હું મ્યાય કમિંગ સર કહીને અંદર આવું છું, તો પેનલને દરેકને સેપરેટ નમસ્તે કહેવાનું છે? ના, એક મેઇન જે છે ને વચ્ચે બેઠા છે, તમારે સામે બેસવાનું. જીપીએસસી ના જે કહેવાનું, જીપીએસસી તરફથી જે સેપરેટરી હોય અથવા એમને જ નમસ્તે કહેવાનું છે. જીપીએસસી તરફથી મેમ્બર અથવા જે અધ્યક્ષ હોય એને છે. ઓકે સર. હવે સર, આ હોબીમાં છે ને એક મેં ક્રિકેટ કહું છું, એટલે નમસ્કાર એમને નહીં કરવાનું, બધાની સામે નજર કરી લેવાની. બધાની સામે નમસ્કાર એમને કરવાનું, બધાની સામે નજર, ખાલી હાથ આટલા થોડા કરી લેવાનું, ઇગ્નોર કરે એવું ના થવું જોઈએ. હા સર, એટલે બધા સામે એકવાર નજર કરી લેવાનું, હાથ કરી લેવાનું, બોલવાનું એકવાર. હા, સાહેબને મેઇન સાહેબની સામે જોઈને કહેવાનું, પછી બધા સામે નજર કરી બેસવાનું. ઓકે, પછી બધાને અલગ અલગ પાછું નમસ્કાર કરવાની જરૂર નથી. નમસ્કાર. ઓકે સર, આવી ગયું. હા સર, કારણ કે પછી બધાને નમસ્કાર કરવા જશો તો બધા બેહાર છે તમને કે બે જ, એટલે એ થોડું એકવાર નમસ્કાર કરી લીધા બધાની સામે જુઓ એટલે એ લોકો બેસવાનું કે ત્યાં સુધી ઉભું રહેવાનું. બિલકુલ. નમસ્કાર એટલા માટે કરવાના કે તમે અંદર આવ્યા, મેં કમી સર અંદર આવ્યા પછી તમે નમસ્કાર કરો એટલે તમને બેસવાનું કે એવું શું થાય કે બેસવાનું કે પહેલાં તમારે બેસી જવું પડે. હા, તમે જઈને કરો છો અંદર જઈ, સમજો, જ્યાં સુધી તમને બેસવાનું ના કે ત્યાં સુધી શું કરવાનું? બિલકુલ, જ્યાં સુધી નમસ્કાર જ કરવાના છે. નમસ્કાર કરી બીજા સામે જોતા હોય તો કોઈ તમને કહેશે બેસો એટલે પછી બેસી જવાનું, પછી નમસ્કાર આગળ વધારવાની જરૂર નહીં. એ બેસો એટલે તમારો કોડ સર.
સર તમે મને હમણાં એ મેં જોકે વધારનું કહી દીધું, હોબી તમે મને પૂછ્યો નહોતો, છતાં પણ મેં ક્રિકેટ કહી દીધો, કારણ કે પેલું મનમાં ચાલતું હતું. તો એવું નહીં કરવું જોઈએ. હોબી ક્રિકેટ કેવું છે કે વાઇડ સબ્જેક્ટ છે, એટલે ક્રિકેટનો હોબી તો મોટા ભાગનાનો હોય છે, પણ એકચ્યુઅલી મને છે જ રમવાનો, તો પછી કહી શકાય એવું ચાલે એમ. તો કંઈ એવું જો હોબીમાં છે ને બહુ ચિંતાનો વિષય નથી, તમે ગમે એ કહો તો ચાલે. ઓકે, પણ એમાંથી તમને ત્રણ ચાર પ્રશ્નો આવે તો પછી તમને આવડવા જોઈએ. ઓકે, હોબીના પ્રશ્નો આવડવા જોઈએ, કારણ કે તમે હોબી કીધી છે ને પછી એમાં તમને ખબર નથી તમારા કરતાં સામે વાળી વ્યક્તિને. હા, એટલે ક્રિકેટમાં રિસ્ક ખરું, કારણ કે એમાં ઘણા પ્રશ્નો એવા આવી શકે કે તમને નહીં આવડતા હોય. ક્રિકેટ મોટો વિષય થઈ જાય. હા, કે ગુગલી બોલ અને એના પ્રશ્નો સર બધાને આવડતા હોય, ચાઇના મેન શું છે ને. હા, એ તો મને ખ્યાલ છે કે ભાઈ વર્લ્ડ કપમાં કોણે સદી મેળવી ઓસ્ટ્રેલિયા તરફથી. હા, એ બી એ બધો બેઝિક કદાચ થોડો ખ્યાલ હોય, પણ અમુક ક્વેશ્ચન્સ તે હોય કે જે નહીં ખ્યાલ હોય. અમુક નામ યાદ ના આવે તમને એ વખતે, તો પછી નામ પણ યાદ નહીં આવે બને. સર બીજું કે મેડિટેશન હું કરું છું આમ સિમ્પલ સામાન્ય સમય પણ નામ હોય છે, એ નહીં કહેવાનું. આ બધા કરતા હોય છે, ડોલા રહ્યા ને બધા, એને એવું નહીં કહેવાનું. એના કરતાં ક્રિકેટ આવે. હા, અચ્છા, ઓકે, એટલે મેડિટેશનમાં નહીં પડવાનું. કારણ કે મેડિટેશનના કેટલાય પ્રકાર છે. હા, અને આ બધા પાછા કેવું છે કે જે ઉંમર છે એ બધા આમાં પડ્યા જ હોય. હા, એટલે સારું. આપણને પછી કેવું છે કે મેડિટેશનમાં ઇન્ટરવ્યૂ પૂરું કરી દે, તમને બધું આવડે જ છે તો આવડે એ બાજુ લઈ જાઓ, શું કે મેડિટેશનમાં લઈ જાઓ. તમને તો બધા જવાબ આવડે જ છે, હમણાં કદાચ કે નથી આવડતું, ચાલો મેડિટેશનમાં ઇન્ટરવ્યૂ પૂરું થઈ જાય તો સારું, આપણે એવું નહીં કરવાનું. ઓકે સર. સર બીજું કે આ કપડાં મેં આજ જે છે મારા, તો ટાઈ નહીં લગાવું તો ચાલશે, કોટ નહીં પહેરું તો ચાલશે કે પહેરું તો સારું? કોટમાં કેવું છે કે તમને જો કદાચ કમ્ફર્ટેબલ રહેતા હોય કોટમાં, હા, અને સવારના ટાઈમમાં તો જો કે તમે જાઓ તો ઇન્ટરવ્યૂ તો 11-12 વાગે શરૂ થાય. હા, હશે શિયાળો એટલે કદાચ પહેરો તો એ ચાલે. અને ખાલી આ બી ચાલે, અત્યારે હું બેઠો છું તમારી સામે, એવો દોડે દોડે ચાલશે, વાંધો નહીં. ઓકે, જનરલી કેવું છે કે અમુક અમુક લોકો પહેરીને જતા હોય છે શૂટે ત્યારે. હા, પણ નોટ નેસેસરી. ઓકે, ટાઈની કોઈ જરૂરિયાત છે નહીં. ઓકે સર, સિલેક્શન માટે ટી શર્ટ પહેરેલા ને સિલેક્શન થયેલા, શર્ટ ના પહેરવાનું તો એવો. હા, એ તો છે. દાસા સર કહે છે ને સર, એવો ક્યાંય એવો પ્રાવધાન નથી, તમે બરમુડા ને તમારો ટી શર્ટ પહેરી આવી શકો, પણ તમારો નોલેજ એ રીતે હોવું જોઈએ. પછી કેવું એ રિસ્કી ગેમ કહેવાય, રિસ્કી ગેમ, પછી તમારા નોલેજ થી વસ્તુ પછાડી દેવી પડે. અને આપણે એવું રિસ્ક ના એવું ના કરાય. હા, એવું કરાય ને. અમારે જોડે ઇન્ટરવ્યુ હતો ને તે અમારે વિવરલ વ્યાસ હતો, એ રીતે જાય તો સ્લીપર પહેરીને. હા, ટીશર્ટ પહેરી બે ગયો હતો તો લઈ લીધો એને, સિલેક્શન થઈ ગયું એનું. એટલે પ્રશ્ન જવાબ બધા સેટિસ્ફેક્ટરી આન્સર આપ્યા, કામ કર્યું એ વર્ષો સુધી એટલે. હા સર, એ તો છે. સર બીજું કે ત્યાં જીપીસીના ઇન્ટરવ્યુમાં તો અમારે શૂઝ પહેરીને જવાના હશે ને? હા, અંદર પહેરીને. તો મેં બ્લેક લીધા છે પાર્ટી શૂઝ, જે આપણે નોર્મલી કોર્ટમાં વાપરીએ છીએ. ચાલશે, ચાલે, દોડે. ઓકે સર, જીસીએએસઆરના જે નિયમો છે એમાં સેવા વર્તણૂક શિસ્ત અપીલ પગાર પેન્શન એટલા બે ત્રણ કરી દઈએ, ચાલશે કે પછી બધું જ કરવું? તમને અહીંયા છે ને રજા પૂછે, પેન્શન પૂછે, નોકરીની સામેની શરતો, એના સિવાય કંઈ નહીં પૂછે. રજા, પેન્શન વિશે પૂછે, પેન્શન વિશે પૂછે. હા, અને નોકરીની સામાન્ય શરતો. આ ત્રણમાંથી કેવું છે કે પ્રશ્નો એ લોકો કાઢી શકે, બેઝિકલી તમારું નોલેજ માપવા. ઓકે સર, બાકી કંઈ જરૂર નહીં. સર માર્ક્સ લખ્યા નહીં? માર્ક્સ પછી આપશો આમ ટાઈમ. આમાં કેવું છે, ફર્સ્ટ ટાઈમ છે ને એટલે બધા કોઈ નથી પહેલી. એટલે સર મારે સ્પીચ થોડી સુધારવાની જરૂર છે, થોડી થોડી ચેન્જ કરવાની જરૂર છે. એટલે કઈ રીતે? મને થોડો ખ્યાલ ઓછો આવ્યો છે આમાં, કઈ રીતની ચેન્જ? આમ કેવું છે, તમારે જે જવાબ આપવાનો એક્સપ્લેનેશન છે ને એ થોડું ફેરવવાની જરૂર છે. તમે જે રીતે થોડો કોન્ફિડન્સ ઓછો પડે. હા, કોન્ફિડન્સ ઓછો છે. અચ્છા, એક અધિકારીના એટીટ્યુડથી બોલવાનું છે. તમે તે શિક્ષક જેમ જ બોલો છો. અચ્છા, શિક્ષક જેમ નથી બોલવાનું, તમારો એપ્રોચ છે ને જે રજૂ કરવાનો અલગ હોવો જોઈએ. અચ્છા, એટલે ગરીબનું મોઢું ઘણું નથી. હું તમને પૂછું કે ભાઈ સરકારે કેવી યોજના, તો આ યોજનાથી આ ફાયદો થાય, થોડું તર્ક સાથે હું આમ. હા, વ્યવસ્થિત પ્રેઝન્ટેશન હોય ને. હા, તો બહુ સારા ગુણ મળે. આ કેવું છે કે પછી થોડું એવું લાગે કે ભાઈ ઇન્ચાર્જ આચાર્ય જ છે. હા, બરાબર. ઓકે, પેલું તમે આમ આચાર્ય થઈ ગયા છો ને એવું લાગે ને, કારણ હવે ઓર્ડર આપી દે તો બહુ વાંધો નથી. બરાબર, મેનેજ કરી. એટલે પેલી નમ્રતાના વિવેક જાળવવા માટે થોડું. ના, નમ્રતા તો રાખવાની જ, પણ થોડોક એટીટ્યુડ એપ્રોચ તો હોવો જોઈએ તમારો ઓફિસર જેવો. તમારો અભિપ્રાય સ્પષ્ટ હોવો જોઈએ, ક્લિયર હોવો જોઈએ, તર્ક શક્તિથી યુક્ત હોવો જોઈએ. આ બધી વસ્તુ એ લોકો જોવે. તમે એક એક શબ્દ બોલો ને એમાં ખબર પડી જાય ને કે હા, બરાબર, કઈ રીતે બોલે છે. હું તમને યોજના નામ પૂછું તો યોજના નામ તમે બોલો ને એ ક્રમ ઉપરથી મને ખબર પડે કે તમે યોજના કઈ રીતે બોલો છો. એટલા હોશિયાર હોય, કારણ કે રોજ એ જ કરવાનું. સૌથી વધારે અગત્યની યોજના પહેલા બોલવાની હોય, એ અહીંયા બેઠા બેઠા રોજ એ જ કરતા હોય. સર આ બધી મને બી ખબર હોય, પણ અમુક વાર શું થાય કે એ યોજના ભૂલાય નહીં, તે વખતે પેલે સમયની ગેપ પડી જાય ને, એટલે પૂરવા માટે પછી જે મગજમાં ચડે ભૂલી જાય. હા,
પણ થોડી પ્રેક્ટિસ કરો એટલે બધું વ્યવસ્થિત ક્રમમાં જ બોલાય. થોડી પ્રેક્ટિસ કરવાની. હા ઓકે સર. એકદમ કેવું છે કે તમે પ્રેક્ટિસ કર્યા વિના ઇન્ટરવ્યુ આપવા જાઓ, પ્રેક્ટિસ કરીને જાઓ તો ફેર તો પડવાનો જ છે. હા સર ઓકે. જાઉં સર. થેન્ક યુ સર. સર હા, જતી વખતે હવે મારે મને રજા આપવામાં આવે ત્યારે ખૂબ જ થેન્ક યુ કહેવાનું, હાથ જોડીને કે પછી સિમ્પલ થેન્ક યુ સર. કંઈ નીચે બેઠા બેઠા થેન્ક યુ કીધું તો વાંધો નહીં. થેન્ક યુ સર. થેન્ક યુ સર. હા ચાલો પછી પૂછે, પૂછવું છે તો કંઈ પૂછવાનું નહીં હો.